બનાસકાંઠા જિલ્લાના વાપંથકમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શરદી વિસ્તારમાં એક જ વર્ષમાં બબ્બે વખત જગતના તાતને કુદરતી હોનારતથી રોવાનો વારો આવ્યો છે ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો એકવાર ફરી કુદરતના માર ખાધા બાદ સરકાર સામે સહાય મેળવવા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે હું માવશ્રીનો ખેડૂત છું અહીંયા અમારે બે મહિના થઈ ગયા ટેડ આવ્યાને અને હજુ સુધી એમને કોઈ સહાય મળી નથી લગભગ બે મહિનાથી ખેડૂતો પાણી વગર અહીંયા તડપી રહ્યા છે પાણી એમની આ જમીનમાં છે નહીં સહાય મળી નથી અને જે સહાયની રજૂઆત કરવામાં આવી હતી સરકાર તરફથી કે તમને સાડત્રીસ હજાર પાંચસો મળશે એ નથી મળ્યા પ્લસ એ નથી તો મળ્યા પરંતુ જે સાડત્રીસ હજાર પાંચસો છે એ અત્યારે જે નુકસાન થયું છે એના બરોબરમાં કંઈ નથી તો અમને સાડત્રીસ હજાર પાંચસો કરતાં જો વધારે જ સહાય મળે તો જ ખેડૂત બેઠો પગભર થઈ શકે બાકી તો પગભર થઈ શકે નહીં ખેડૂત અને જે પહેલાં તેર હજાર છસોની સહાય હતી એ પણ હજુ સુધી મળી નથી સરકાર વારંવાર કહે છે કે અમે ભાઈ આટલી સહાય જાહેરાત કરી છે આની જાહેરાત કરી છે પરંતુ કોઈ અહીંયા સુધી કોઈ જાહેરાત પહોંચતી નથી અને જેને તેર હજાર છસો મળ્યા નથી તો પાછું એવું છે કે જેને સાડત્રીસ હજાર તીડની સહાય મળશે એને તેર હજાર મળશે નહીં તો ખેડૂતને તો બંને બાજુ મરો છે કારણ કે પહેલાં તેર હજાર છસો હતા એમાં બી નુકસાન હતું તો એ ન મળે તીડમાં બી નુકસાન છે અને એમાં બી ન મળે તો ખેડૂતે ક્યાં જવું અને જે આ

અને છેલ્લા ગણો કે બે મહિનાથી તીડ આવ્યા તીડ રાઘાની શાળા કુંડારીયા અને કે ઘણો ભાગે બસો હેક્ટર જેવી જમીનનો નાશ કરી નાખ્યો છે તો સર્વે માટે ગાંધીનગરથી દિલ્હીથી ટીમો આવે છે અને કોઈ સરકાર લેવલે ઉપરથી કોઈ હજી પગલાં લેવાના નથી અને જ્યારે ચોમાસું સિઝનમાં અતિવૃષ્ટિના કારણે એટલે પાક નિષ્ફળ થઈ ગયો તો એમાં તેર પાંચસો રૂપિયા કંઈ મળશે પણ હજી એનું કોઈ મળ્યું નથી એમાં પચાસ ટકા મળ્યો છે અને મળ્યું નથી એમાં હવે પોલિસી વાત થાય છે કે જેને તીડ ખાધેલો છે એને જેને ઓનલાઈન ફોર્મ ભર્યો છે એને તેર હજાર પોણસો રૂપિયા આલવામાં આવશે નહીં અને છતાં એ એવું જાણવા મળે છે કે ગ્રામસેવકના યુઝરમાંથી જે ઓનલાઈન ફોર્મ ભરાતો હતો તે એવું જાણવા મળ્યું છે વાયા વાયા કે અંદા તે પચાક ખેડૂત બાકી રહી ગયા છે ફોર્મ ભર્યા વગરના તો એને થોડીક મુદત આપે અને એ ભરાય અને છતાં અત્યારે ઉઘરાણીવાળા છતાં તમારો લુઈ પડી જાય છે પૈસા સતત માગે છે તો એના માટે સરકાર સીધા કહ્યું તાત્કાલિક ધોરણે કંઈ અમારે વળતર રૂપિયા આપે અને હાડતરી જાતે હાલવાનું કહે એ તો ત્રીસ ટકા જમીનનું જે નુકસાન થયું તો એના માટે અમારે પૂરું સો ટકા થયું છે એટલે અમારે હવે કોઈ બીજું આરોહણથી છતાં પ્લસ પાણી બંધ થઈ ગયું છે એટલે સરકાર આગળ પ્રશ્ન મૂક્યો હતો કે યોગ્ય વળતર મળે એવો પગલાં લે અને છતાં પાણી આપે તો અમે એના લીધે અમારું કુટુંબ લઈને રહી ગયો નકા અમારે અહીંયાથી બીજા સ્થળ કરવું પડશે અને બીજું કોઈ આરોહનથી છતાં અમારે જે લાવેલું છે એગ્રો છે અને ઘર વ્યવહાર ચલાવવા માટેનું મુશ્કેલ થઈ ગયો બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા વાવ પંથકમાં ચાલુ વર્ષે ખેડૂતોને એક જ વર્ષમાં બે વખત કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા તો ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન બાબતે વિવિધ સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે તેમ છતાં કુદરત જાણે ખેડૂતોની વેરી બની હોય તેમ એક પછી એક મુશ્કેલીઓ સર્જી રહી છે રવિ સિઝનમાં વાવેતર બાદ આવેલા કમોસમી વરસાદ બાદ સહાય મેળવવામાં હજુ પણ ચાલીસ ટકા જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા અને ત્યારબાદ તીડોના આક્રમણે તો ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી છે અને ખેડૂતોને રવિ પાકમાં જીરું રાઈ દિવેલા જેવા પાકમાં મોટું નુકસાન થયું છે અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી પણ બબ્બે વખત આ વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોને સહાયની હૈયાધારણ આપી ચૂક્યા છે ખેડૂતો સહાયની આશ લગાવીને બેઠા છે પરંતુ તેમ છતાં સહાય ને ચૂકવતા ખેડૂતોમાં ટીડ આવવાથી ખાઈને જતા રાઘાનેસડા હજી સુધી અમને કોઈ સરકાર તપાસ કરવા આવે છે અધિકારીઓ પણ કોઈ હજી સુધી સહાય બે મહિના જેવું થવા આવ્યું પણ અમને સહાય મળી નથી ને હવે ઉઘરાણીવાળાએ અમારે લારે પડેલ છે અને સરકાર આગળ અમે જલ્દીથી જલ્દી અપેક્ષા રાખે છે ને કે કે અમારે આ સહાય સહાય ચૂકવે ખેડૂતોને તો હતી પણ મળી નથી ટેડ તો સરકાર સરકારમાં ખેડૂતોની રજૂઆત પહોંચાડી દેવામાં આવી છે અને સરકાર દ્વારા મોટા ભાગના ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી હોવાનું સ્થાનિક મામલેદાર જણાવી રહ્યા છે એ આવેદન પત્રો અમે જે તે વિભાગને ભલામણ સાથે મોકલી આપેલા કે લોકો ખેડૂતોને નુકસાન થયું છે એ સહાય ખરેખર ચૂકવવી જોઈએ એ બધી સ્થિતિ ઘણા એવા ખેડૂતો છે કે એમને પૂરતી જે ટીટમાં પ્રભાવિત હતા વિસ્તાર અન્ય નુકસાન થયું છે સર્વેથી પણ એમને ઘણા બધાને નથી મળી સાહેબ પછી તેર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવે એ પણ હજી તાલુકાના ઘણા બધા ખેડૂતોને મળતી એના દ્વારા આપણે આવેદન પત્ર પર આપ્યું તો આપણે શું કાર્યવાહી કરીએ એ આવેદન પત્રો અમે એમને જે તે વિભાગવાળાને મોકલી આપેલા છે કે ખેડૂતે એના નુકસાન થયું છે તો એમને સહાય ચૂકવા માટે આગળની કાર્યવાહી થવી જોઈએ ખેતીમાં થતા નુકસાન અંગે અત્યારે ખેડૂતો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ ખેતીમાં જો કૃત્રિમ રીતે નુકસાન થતું હોય ત્યારે સરકારની જવાબદારી બની શકે છે પરંતુ જ્યારે કુદરતી જ નુકસાન થતું હોય ત્યારે તો કુદરત આગળ સરકાર પણ શું કરી શકે ધરાતી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત